નમસ્કાર. રાજ્ય સહિત દેશ સુરેના સમાચાર ટોપ 25માં હું જનક. ગુજરાતમાં એક સૌથી મોટી ખબર બની, એક ધારાસભ્ય, એ પણ ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું. મનામણા પણ થઈ રહ્યા છે, સાંસદે વાત કહી માન્યા નહીં, હવે ગૃહ રાજ્યમંત્રી પણ મનાવવા ગયા છે. શરૂઆત કરીએ કેતન ઇનામદારના રાજીનામાથી. વડોદરા જિલ્લાની સાવલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે. ધારાસભ્ય પદેથી રાજીનામું આપતો પત્ર વિધાનસભાના અધ્યક્ષને મોકલી આપ્યો છે. સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ધારાસભ્યના હોદ્દાનું માન જળવાતું ન હોવાથી રાજીનામાના પત્રમાં ઉલ્લેખ છે. સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર અત્યારે લાઈવ મોજૂદ છે. આપણે તેમની સાથે વાત કરીશું, તેમને પૂછવાનો પ્રયાસ કરીશું. કેતનભાઈ, શું કહેશો? રાજીનામું એકાએક તમે આપ્યું છે, ખાસ કરીને શું નારાજગીનું કારણ છે? નારાજગીનું કારણ મેં મારા લેટર હેડ પર લખીને આપ્યું છે. આ કારણ આજે નથી, મેં વર્ષો કેટલાક 12 મહિના પહેલાં પણ આ વાત મેં આપના સુધીને કરી હતી. મેં મારી સરકારમાં કરી હતી, મેં મારી પાર્ટીમાં કરી હતી, અને જ્યારે પણ પ્રજાહિતની કોઈ વાત આવતી હોય ત્યારે હું અગ્રેસર રહેતો હોઉં છું. 2012ની ચૂંટણીમાં પણ મને મારી જનતાએ અપક્ષ ચૂંટણી જીતાડીને મોકલેલો હતો, અને હું પણ એક સપનું લઈને તાલુકાના વિકાસના લોકોની જે અપેક્ષાઓ છે એમાં પાર પાડવા માટે એક સપનું લઈને નીકળ્યો હતો. મારી પોતાની ઈચ્છા એવી હતી કે મારો સાવલી ડેસર તાલુકો એ બધાથી ડિફરન્ટ તાલુકો બને, ને અમુક મારા સપના પોતાના હતા કે હું અમારા તાલુકાને, મારા વિસ્તારને હું આપું. વારંવાર રજૂઆત કરવા છતાં પણ એને લાઇટલી લેવામાં આવ્યું. તો આજે હું મારા પદ, ધારાસભ્ય પદ, હું ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક તરીકે ચૂંટણી લડ્યો હતો, એટલે મારે પહેલામાં પહેલાં તો મળેલું પદ મારે મોકલવું પડે, પછી મારે આગળ મારી વાત કરવી પડે. એટલે મેં આજે મારું રાજીનામું અધ્યક્ષશ્રીને, મુખ્યમંત્રીશ્રીને અને પ્રદેશ અધ્યક્ષશ્રીને મોકલી આપ્યું છે. આ મારો નિર્ણય છે, આગામી દિવસનો નિર્ણય મારી પ્રજા, મારી જનતા કરશે. શું કહેશો, કયા અધિકારીઓ છે જે તમારી વાતને દરકાર કરતા હતા, સાંભળતા ન હતા? અધિકારી કયા છે એ વાત હું તમને પછી કરીશ, પણ મારી વાત એક જ છે કે સાવલી ડેસર તાલુકાની અને એક જનપ્રતિનિધિ તરીકે મારી જ્યારે પણ પ્રજાહિતની કોઈ પણ વાત હોય એની અવગણના ના થવી જોઈએ, અને એ પણ મેં વારંવાર કરી હતી. પદ મારા માટે મોટી વસ્તુ નથી, મારા પર મૂકેલો વિશ્વાસ, મારા પર મૂકેલી આશા અપેક્ષાઓમાં પાર પડવા માટે હર હંમેશ મેં ભગવાનને પ્રાર્થના કરતો આવ્યો છું, અને હજુ પણ હું મારી પ્રજા, મારી જનતા જે પણ નિર્ણય લેશે એને હું માથા પર ચડાવીશ, પણ આજે મેં જે નિર્ણય લીધો છે એનાથી મને કોઈ સંકોચ કાયમ રહેશો કે પછી પાર્ટી મનાવશે? તો મેં તમને એક વસ્તુ કહ્યું, આજે જે મેં નિર્ણય લીધો છે મારા વાતને મેં પહોંચાડી છે, એ વાત પહોંચાડી છે એ પાર્ટીને, સરકારે શું નક્કી કરવું મેં એમને સોંપી દીધું છું. મારી પ્રજા મારી સાથે છે એટલો મને વિશ્વાસ. રાજીનામાનો અસ્વીકાર કરે છે તો તમે એને માનશો ફરીથી ધારાસભ્ય રહેશે? એ પછીની વાત છે, અસ્વીકાર કરીશું એટલે આ નાટક નથી, આ નોટંકી નથી, આ કોઈ પ્રકારની ધમકી નથી. ધમકી હોત તો હું જાણ કરત, પણ મને એટલું જ છે કે ભાઈ અત્યાર સુધી મેં જે વાત કરી હતી આ વાતને ના ધ્યાનમાં લેતા મેં આ નિર્ણય લીધો છે. તમે એક પણ તમારા લેટરમાં લખ્યું છે કે બીજા ધારાસભ્ય પણ અવગણના કારણે નારાજ છે, કોણ છે ધારાસભ્ય? એ બધી વાતમાં હું નથી પડતો, ના કોઈ ધારાસભ્ય નારાજ. મેં મારી મનની વાત, મારા જે અવાજ છે બીજા બધાનો પણ અવાજ છે. મેં મારા પ્રજા, મારા મારી પાર્ટી, હું એ પૂછું છું, મેં મારી પાર્ટીના હિતમાં આ વાત કરી છે, મેં મારી પાર્ટીના અહિતમાં વાત નથી કરી. મેં જ્યારે આ પાર્ટીનો હજુ પણ મેં ધારાસભ્ય પદે રાજીનામું આપ્યું છે, મેં હજુ પાર્ટીમાંથી રાજીનામું નથી આપ્યું. તો મારી પાર્ટી, મારી સરકાર બદનામ ના થાય, અને આગામી દિવસમાં એમની આંખ ખુલે કે આ એક કેતન ઇનામદારનો અવાજ ન હોય, આ ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિનો અવાજ છે. એ તાલુકા પંચાયતનો સભ્ય હોય, એ જિલ્લા પંચાયતનો સભ્ય હોય, નગરપાલિકાનો સભ્ય હોય, કોર્પોરેટર હોય કે ધારાસભ્ય સંસદ. અમને બારોબાર દુઃખ છે એનું કે અમારા આટલા કાર્યશીલ ધારાસભ્ય એનું ભારે હૃદયે જો કદાચ આ પદ છોડવું પડે. એ ગ્રામ પંચાયતનો સભ્ય એનું પદ નથી છોડી શકતો, એક ધારાસભ્ય તરીકે એને પદ છોડ્યું હોય એ અમારા પોતાના લાગણી માટે છે. આવનારા દિવસોમાં અમે પોતે એના માટે મહેનત કરીને એમને પણ ઘરમાંથી બહાર નહીં નીકળવા દેવાથી અમે ધારાસભ્ય બનાવી દઈશું, પાછા ધારાસભ્ય બનાવી દઈશું અમે એમને. ગુજરાતની જનતાને પહેલાં યાદ હોય, જ્યારે મુખ્યમંત્રી આપણા આદરણીય વડાપ્રધાન હતા ગુજરાતના, ત્યારે પણ આજ કેતનભાઈ વિધાનસભા અપક્ષ લડ્યા હતા એમની સામે, અને ત્યારે પણ બહુ જંગીલ બહુમતીથી જીત્યા હતા. સાવલી ડેસરની જનતા હંમેશા એમની જોડે જ છે, એમનો જે પણ નિર્ણય હશે સાવલી જનતા, દેસર તાલુકો, વડોદરા ગ્રામ્ય, સાવલી નગર એમની જોડે અડીખમ ઊભું છે, અને કેતનભાઈ જે પણ નિર્ણય લે અમે બધા એમની જોડે છે. કેતનભાઈ ના જે કંઈ પ્રશ્ન છે, જે વિષય છે,
શું પ્રશ્ન છે એની વાત કરી છે. વિકાસના કામો છે, કયા કામો કરવા એ સરકાર સુધી કરી શકાય એની વાત કરી છે, અને જલ્દીમાં જલ્દી વિસ્તારના કામગીરી થાય એ જ એમની એક વાત છે, અને એ ચોક્કસ થઈ જશે એવું મારું માનવું છે. બેઠક બાદ હવે રાજીનામું પરત લઈ રહ્યા છે? રાજીનામું અમે સ્વીકાર્યું નથી, ને હું પહેલાં પણ કહી ચૂકી છું કે કેતનભાઈ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, ગઈકાલે પણ હતા, આજે પણ છે ને આવતીકાલે પણ હશે. પરત લઈ રહ્યા છે, તમારી બેઠક સફળ થઈ છે એમની સાથે? બિલકુલ, એકદમ સફળ બેઠક છે. કેતનભાઈ પ્રમુખ સાહેબ સાથે, કેતનભાઈ સીએમ સાહેબ સાથે વાત કરીને એમના જે પ્રશ્નો છે એની વાત મૂકશે. ક્યારે જાહેરાત કરી શકે છે કે રાજીનામું પાછું લીધું? વાત તો બેસવા તો દો એમને. થેન્ક યુ. દુઃખ તો ઘણું બધું છે, પણ કોઈ કારણોસર જે સ્પીડમાં જે કામ વિકાસના કામો માગે છે, વિકાસના કામો ન મળવાથી એમણે રાજીનામું આપ્યું છે. દુઃખ ઘણું છે, પણ એ એક યુવાન છે અને જનતા પબ્લિક વચ્ચેના નેતા છે, પોતે સક્ષમ છે, જનતાની તાકાત એમની પોતાની તાકાત છે, એમની પોતાની આગવી ઓળખ છે, આ ઓળખ સાથે આગળ વધવાવાળા ધારાસભ્ય છે, અને એની જોડે સાવલી તાલુકાની જનતા, એમની સાથે સાવલી તાલુકાની જનતા સતત આત્મતાપૂર્વક રાહ જોતી હોય છે. જ્યારે પણ જ્યારે યોદ્ધા તરીકે ઊભા થતા હોય, એમના પડખે આજે પણ 5-25 હજાર પબ્લિક ઊભી હોય છે. ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા બાદ ભાજપે કેતન ઇનામદારને મનાવી લેવાની વાત કરી હતી. કેતનભાઈ અમારા ખૂબ સક્રિય કાર્યકર્તા છે, ધારાસભ્ય છે, સન્નિષ્ઠ છે, વફાદાર છે પાર્ટીને. કોઈ સંજોગોમાં આવેગમાં આવીને એમણે આ પ્રકારે રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી હશે, પરંતુ મને એમના લાંબા પરિચયથી હું ચોક્કસ વિશ્વાસથી કહી શકું કે અમે સાથે બેસીને એમની નાની મોટી જે કોઈ વાત હશે એનો નિવાડો લાવીશું, અને એ રાજીનામું નહીં આપે અમે સમજાવવામાં પણ સફળ રહીશું. સાવલીના ધારાસભ્ય શ્રી કેતન ઇનામદારે વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખીને પોતાના વિસ્તારના કામોના સંદર્ભમાં નારાજગી વ્યક્ત કરી છે એવા સમાચાર મળ્યા છે. શ્રી કેતનભાઈનો સંપર્ક કરીને તાકીદે પોતાના વિસ્તારના કામોના સંદર્ભમાં કયા અધિકારી કે કયા કર્મચારી પ્રત્યે એમની નારાજગી છે એ જાણવામાં આવશે. તેમના પ્રશ્નો શું છે, તેમની નારાજગી શું છે એ રૂબરૂમાં એમને પૂછીને જે પણ કર્મચારી કે અધિકારીના ફોલ્ટ હશે એના ઉપર કડક પગલાં લેવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીનો આ ધારાસભ્ય છે, અમને વિશ્વાસ છે કે આ કામ કરતી સરકાર છે, પ્રામાણિક સરકાર છે, સંવેદનશીલ સરકાર છે, પરંતુ પોતાના વિસ્તારના ક્યાંક વિકાસના કામોના સંદર્ભમાં કોઈ અધિકારી પ્રત્યે નારાજગી થઈ હોય તો એને દૂર કરવામાં આવશે. તો રાજીનામા પાછળ કોંગ્રેસે કહ્યું કે હવે સરકાર વિચારવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટીને સતત જનાદર મળવાને કારણે જે રીતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને સરકાર જે રીતે અહંકારથી વર્તી રહી છે, પોતાના પ્રતિનિધિઓ પોતાનો ધારાસભ્ય ચૂંટાયેલો ત્રસ્ત હોય તો વિચાર કરો પરિસ્થિતિ કેટલી વિપરીત હશે. સૌથી દુઃખની બાબત એ છે કે પ્રજાનો પ્રતિનિધિ પ્રજા વચ્ચે જઈ શકતો નથી, સરકારમાં એની રજૂઆત કોઈ સાંભળતું નથી, સત્તાનું કેન્દ્રીકરણ કરી દીધું છે, હકીકતમાં વિકેન્દ્રીકરણ હોવું જોઈએ કે કેન્દ્રીકરણ કરી દીધું છે. એટલે સવાલ ત્યાં છે કે સાથે જ આનો નિરાકરણ આવશે. જે વાત મેં મૂકી છે, જે મારા પડતર પ્રશ્નો છે, એ પ્રશ્નો મારો માટે મારું ડ્રીમ પ્રોજેક્ટો છે, એ પ્રોજેક્ટોને ન્યાય મળે અને એનું યોગ્ય નિરાકરણ લાવે અને એને તાત્કાલિક ધોરણે, યુદ્ધના ધોરણે એમાં એનું પરિણામ મળે તો 100% વિચારો. અને બીજું કે અત્યારે મોડી રાત સુધીને પણ જ્યારે પ્રજા, મારા કાર્યકર્તાઓ, મારા શુભચિંતકો મારી સાથે મોડી રાત સુધીને અત્યારે હોય તો એની સાથે વાતચીત કર્યા બાદ કાલે યોગ્ય નિર્ણય લેશે. એટલે એવું માનવામાં આવશે કાલે કેતનભાઈ મારા પ્રદેશ અધ્યક્ષશ્રી, મારા ગૃહમંત્રી શ્રી, રાજ્ય સરકારના સિનિયર મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી, પ્રદીપસિંહજી બાપુ, જીતુભાઈ વાઘાણી સાહેબ, અને મારા આ વિસ્તારના સાંસદ ને મોટીબેન રંજનબેન,
તમામે મને આ વસ્તુની ખાતરી આપી છે કે 100% તમારા જે પણ કામને બરાબર જ્યાં અત્યારે કોઈ જગ્યા પર કામનો ઉકેલવામાં અમુક ક્ષતિ રહી હોય અને કોઈ અધિકારીઓએ એની અંદર મિસ્ટેક કરી હોય એ અધિકારીઓને કડકમાં કડક રીતે એના સામે પગલાં લઈને અને આ વિસ્તારના કામોને પ્રાધાન્ય આપવામાં આવશે અને એ પણ આવતીકાલે જ્યારે આનું નક્કર પરિણામ આવશે તો જ આના માટે 100% વિચાર. કોઈ 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 મતલબ નથી. આવતીકાલે ગુરુવાર છે, પરમ પૂજ્ય બાપજીનો ની કૃપા આશીર્વાદની સાથે જે પણ નિર્ણય હશે એ સારો જ હશે. પણ મેં તમને કાલે લગભગ કદાચ શક્યતા બંધ થાય. હું હવે પાર્ટી નક્કી કરશે. એ લોકોએ મારી સાથે બહુ સારી રીતે મારી વાતને સાંભળી છે અને મને યોગ્ય નિરાકરણ લાવવાની સંપૂર્ણપણે ખાતરી આપી છે. અને મેં મારા મોડીઓ પર અત્યારના ટાઈમમાં મેં ચોક્કસ કહ્યું છે, મેં તમને કહ્યું એવું કે આ કોઈ પદ માટેની કોઈ પોલિટિકલી રમત ન હોય, આ માત્ર ને માત્ર સ્વમાનની અને પ્રજાના હિતની વાત છે અને પ્રજાના હિતના વાતને લઈને આ વસ્તુ કરી છે. જો એમાં એ લોકો 100% આગળનો સ્ટેપ કરશે તો આગામી દિવસોની અંદર કદાચ મારા કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને મતદારો સાથે વાતચીત કરી નવું નિર્ણય લઈશ. ગાંધીનગરમાં સીએને લઈને પ્રદેશ ભાજપની બેઠક મળી. સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે પ્રદેશ પ્રમુખની બેઠક થઈ. મિસકોલ અભિયાન સફળ બનાવવા પર ભાર મુકાયો. સહકારી ક્ષેત્રના આગેવાનોની જવાબદારી અપાઈ. જીતુ વાઘાણીએ સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે બેઠક કરી હતી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપેલા લક્ષ્યાંકને સર કરવા કવાયત હાથ ધરાઈ. અમદાવાદના હાથીજણ આશ્રમમાંથી બે યુવતીઓને ભગાડી જવાના કેસમાં લંપટ નિત્યાનંદ સામે પોલીસે 83 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસે આ કેસમાં 50 સાક્ષીઓના નિવેદન નોંધ્યા છે. નરાધમ નિત્યાનંદ સામે ડિસેમ્બરમાં ઇસ્યુ કરેલી બ્લુ કોર્નર નોટિસ પોલીસે ડોનેશનમાં મળેલા 9.64 લાખ રૂપિયા કબજે કર્યા છે. ગાંધીનગરમાં રિલાયન્સ ચોકડી પાસે બિલ્ડિંગના પાયાના ખોદકામ વખતે માટીની ભેખડ ધસી પડતા 4 લોકોના મોત થયા છે, જેમાં 3 સર્વેયર 1 એન્જિનિયરનું સારવાર દરમિયાન મોત થયું છે. રિલાયન્સ ચોકડી પાસે પ્રમુખ ઓર્બિટ નામની આ સ્કીમમાં બનાવ બન્યો. એલઆરડી ભરતીમાં અન્યાય થયો હોવાની રજૂઆત સાથે ગાંધીનગરમાં 44 દિવસથી આંદોલન કરતી મહિલાઓ હવે ન્યાય ન મળતા અન્નનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે. એલઆરડી ભરતીમાં ન્યાય કરવાની માંગ સાથે ગાંધીનગરમાં 44 દિવસથી આંદોલન કરતી મહિલાઓએ અન્નનો ત્યાગ કર્યો છે, જેમાં 5 મહિલાઓ અને 3 યુવાનોને અન્નનો ત્યાગ કર્યો છે. કચ્છમાં ધારાસભ્યના પુત્રનો ફાયરિંગ કરતો વિડીયો વાયરલ થયો છે. એમએલએ પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્રનો ફાયરિંગ કરતો વિડીયો સામે આવ્યો છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા છે. એક ફાર્મ હાઉસમાંથી બંદૂકની ફાયરિંગ કરે છે એમએલએનો પુત્ર. પ્રધાનમંત્રી મોદી ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત આવે તેવી શક્યતાઓ છે. ફેબ્રુઆરી માસના 3જા સપ્તાહમાં ગુજરાત આવવાની શક્યતાઓ છે. રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનું ખાતમુહૂર્ત ફેબ્રુઆરીના 3જા અઠવાડિયામાં થશે. ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીના હસ્તે કરાશે તેવી શક્યતાઓ છે. 1200 કરોડના ખર્ચે રાજકોટમાં એઇમ્સ તૈયાર થશે. રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને જામીન મળ્યા છે. હવે પછીની તારીખે ફરજિયાત હાજર રહેવાના કોર્ટનો આદેશ છે. સેશન કોર્ટે હાર્દિક પટેલને 25,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે. અમદાવાદના પથ્થરબાજ આરોપી શહેજાદને જામીન મળ્યા છે. એક તરફ શહેજાદી મેયરને ગેરહાજર રહેવા પત્ર લખ્યો હતો. 29મી કોર્પોરેશન મિટિંગમાં ગેરહાજર રહેવા પત્ર લખ્યો. બીજી બાજુ સેશન કોર્ટે જામીન આપ્યા છે. દાણીલીમડાના કાઉન્સિલર શહેજાદ ખાનને જામીન મળ્યા છે. સીએનો વિરોધ કરવા માટે ઈશનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાલમમાં પોલીસ પર હુમલો કરવાનો જે બનાવ બન્યો હતો તેમાં શહેજાદ ખાનની આઈપીસી કલમ 307 હેઠળ અટક કરવામાં આવી હતી. અન્ય આરોપીની પણ અટક કરવામાં આવી હતી, પણ શહેજાદ ખાને ટેમ્પરરી બેલ પર છૂટવા માટે જે અરજી કરી હતી તે નામદાર કોર્ટે તેને બોર્ડમાં હાજર રહેવા માટે 29 તારીખે 5 કલાક માટે પોલીસ જાપ્તા સાથે તેને છોડેલો છે. આ સમય દરમિયાન તે કાયદોના વ્યવસ્થાની પરિસ્થિતિ ખોરવાઈને તેવું કોઈપણ કૃત્ય કરશે નહીં એ શરતે જામીન આપેલ છે.
સુરતમાં રઘુવીર કાપડ માર્કેટમાં આગ લાગવાના મામલે ક્રેડાઈના સભ્યોનું આગ મામલે નિવેદન. કહ્યું કે આગની ઘટના માટે માત્ર બિલ્ડર જ જવાબદાર નથી, અમે ઓનર્સને પણ સારી સ્થિતિમાં બિલ્ડિંગ આપીએ છીએ. બિલ્ડિંગના મેન્ટેનન્સની જવાબદારી યુઝર્સની હોય છે. સુરતમાં રઘુવીર માર્કેટમાં આગ બાદ આજે સુડા ચેરમેનની બિલ્ડરો સાથે બેઠક મળી બિલ્ડરોને 30 દિવસનું અલ્ટિમેટમ અપાયું છે. જોખમી એલિવેશન દૂર કરવાનો આદેશ અપાયો છે. સ્ટેબિલિટી રિપોર્ટ અત્યારે ફાયરને કમ્પ્લીટલી ડાઉઝ ઓફ કરવામાં આવે એના પછી આ બિલ્ડિંગને સીલ કરવામાં આવશે, સો દેટ કોઈ પણ વ્યક્તિ અંદર નહીં જઈ શકે. અને આ બિલ્ડિંગને સીલ કર્યા પછી એ બિલ્ડિંગનું સ્ટેબિલિટી રિપોર્ટ ચકાસણી કરવામાં આવે. બિલ્ડિંગના સ્ટેબિલિટી રિપોર્ટમાં ચકાસણી અગર એ ફેલ થાય તો બિલ્ડિંગને ડિમોલિશન કરવામાં આવશે. સુરતમાં મનપા ઓર્ગેનિક વેસ્ટ પ્લાન્ટનું કૌભાંડ ઝડપાયું છે. 40 લાખના ખર્ચે તૈયાર થયેલો પ્લાન્ટ છેલ્લા 6 મહિનાથી બંધ હાલતમાં હોવા છતાં બિલ મૂકવામાં આવે છે અને કોઈ પણ પ્રકારની ચકાસણી વગર આ બિલને મંજૂર કરાય છે. આ કૌભાંડને લઈને કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકાલવાલાએ મનપા પર આક્ષેપ લગાવ્યા હતા. જામનગરમાં પનીર ભુરજીના શાકમાંથી જીવાત નીકળી ત્રણબત્તી ચોક વિસ્તારમાં હોટેલ કલ્પના આવેલી છે તેની આ ઘટના છે. જમવા આવેલા પરિવારને જમતા સમયે જ શાકમાંથી એક જીવડું નીકળ્યું હતું. હોટેલની સ્વચ્છતા બાબતે ગંભીર બેદરકારી સામે આવ્યું છે. ઘટના બાદ મનપાની ફૂડ શાખાએ જાણ કરાઈ હતી. જીએસસી બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટણી થઈ. ચેરમેન અજય પટેલ, વાઇસ ચેરમેન શંકર ચૌધરી બિનહરીફ થયા છે. 2009થી ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે બંને કાર્યરત છે. ટેકાના ભાવે મગફળી વેચવા માટે ધોરાજી એપીએમસી સેન્ટર બહાર ખેડૂતો મગફળી ભરેલા વાહન લઈને મંગળવાર 7થી જ ઊભા છે. કડકડતી ઠંડીમાં પણ ખેડૂતો એપીએમસી સેન્ટરની બહાર છે. ખેડૂતોનો આક્ષેપ છે કે મગફળી પ્રક્રિયા ગોકળગાયની ગતિ ચાલી રહી છે. એક તરફ શિયાળુ પાકને પિયત આપવાનો સમય, બીજી તરફ મગફળી વેચવા આવેલા ખેડૂતોએ એપીએમસી સેન્ટરની બહાર કલાકો સુધી લાંબી કતારમાં ઊભા રહેવું પડે છે. રાજકોટના મહુડી વિસ્તારમાં પાણી મુદ્દે લોકો પહોંચ્યા મનપા ઓફિસ. ધીમા ફૂરસ્તી અને ઓછું પાણી આવતું હતી. સ્થાનિકોએ ઓફિસ બહાર હોબાળો કર્યો હતો. પાણી મુદ્દે પશ્ચિમ ઓફિસમાં 3 વર્ષથી રજૂઆત છતાં પાણી મળતું નથી. આ વર્ષે 26 જાન્યુઆરી પાટનગરમાં નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની પરેડમાં તૈયારીઓ થઈ રહી છે. ત્યારે પરેડમાં ભાગ લેવા માટે ગુજરાતનો ટેબ્લો સજી તજીને તૈયાર થઈ ગયો છે. આ વખતે ગુજરાતના ટેબ્લોને પાટણની રાણકી વાવની થીમ પર તૈયાર કરાયો છે. જ્યારે પણિયારી મહિલા જ્યારે પાણી ભરવા જતી હોય છે ત્યારે સમૂહમાં જતી હોય છે, સાથેની દીકરી પણ હોય અને પાણીને લગતું કોઈ ગીત ગાતા ગાતા એ લોકો ગાતા હોય છે. એ જ રીતે આ ટેબ્લોમાં પણ અમે બતાવી રહ્યા જોઈ રહ્યા છીએ. આ ટેબ્લોની વિશેષતા એ છે કે આ ટેબ્લોમાં એક 5 વર્ષની દીકરી એક કલાકાર તરીકે, એક 10 વર્ષની દીકરી પણ કલાકાર તરીકે એમાં ભૂમિકા ભજવી રહી છે. જ્યારે પાટણની વાત આવે ત્યારે સ્વાભાવિક છે કે પટોળાની વાત આવે જ, કે પટોરું વિશ્વવિખ્યાત છે એટલે અમે પાટણનું પટોરું પણ બતાવ્યું છે. આ રાણકી વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કર્યું છે, એના કારણે આ વિષય અમે લઈને આવ્યા છીએ. દેશભરમાં સુશાસન મામલે ગુજરાત પ્રથમ સ્થાને છે. 22 પરિમાણોને ધ્યાનમાં રાખી ગુજરાતને મળ્યો સ્કોચ એવોર્ડ. જનહિતકારી નિર્ણયો સહિત બાબતે સીએમ રૂપાણીનું સન્માન. સ્વચ્છતા, જનહિતકારી નિર્ણયો, ડિજિટલાઇઝેશન જેવી અનેક બાબતોમાં સીએમ રૂપાણીએ દાખવેલી દૂરંદેશીનું સન્માન થયું છે. સાબરકાંઠાના ઈડરમાં રણવીરસિંહના શૂટિંગનો આજે છેલ્લો દિવસ હતો. 3 દિવસથી ઈડરના વિવિધ વિસ્તારોમાં શૂટિંગ થઈ રહ્યું છે. બોલિવૂડ અભિનેતા રણવીરસિંહના કાફલા સાથે 4 દિવસથી સાબરકાંઠામાં ઈડરના ટાવર વિસ્તારમાં શૂટિંગ કરવાને લઈને બજારો બંધ રહી હતી. શૂટિંગ માટે પરમિશન લઈને બજાર બંધ રખાયા હતા. શૂટિંગ જોવા માટે સ્થાનિકો અને આસપાસના વિસ્તારોથી લોકોની ભારે ભીડ આવી હતી. લીમખેડા તાલુકા પંચાયતનું સુપરવાઇઝર લાંચ લેતા ઝડપાયો છે. સુપરવાઇઝર 11,000ની લાંચ લેતા ઝડપાયો છે. 10 શૌચાલયના નાણાંનો ચેક લેવા માટે તેને લાંચ માંગી હતી. સિંગવડ ગામે લાંચ લેતા દાહોદ એસીબીએ રંગે હાથ ઝડપ્યો છે. નવસારીમાં વાસ્તાના ઐતિહાસિક દિગ્વીર પેલેસના પરિસરમાં દીપડો ઘૂસી ગયો હતો. દીપડાએ પેલેસના પરિસરમાં રહેલા 15 હરણમાંથી 2 હરણ તેમજ 2 બચ્ચાનું મારણ કર્યું હતું.
દીપડાને પાંજરે પૂરવા કુલ 8 પાંજરા મુકાયા. વન વિભાગે પરિસરમાં નાઇટ વિઝન કેમેરા લગાવવાની શરૂઆત કરી હતી. સાથે જ નેશનલ પાર્ક અધિકારી પેલેસ પર પહોંચ્યા. પરિસરના હરણને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપી મોટી રાહત. સીએએ પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો. સીએએ પર કોઈ રોક નહીં લાગે, સુપ્રીમ કોર્ટે આ વાત કહી. કોર્ટે આસામ ત્રિપુરાનું લિસ્ટ માંગ્યું છે. કેન્દ્ર સરકારને 4 અઠવાડિયાનો સમય અપાયો છે. 5મા અઠવાડિયામાં સુનાવણી થશે. સીએએને લઈને 133 અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. ઇસરોએ આજે માનવરહિત અંતરિક્ષ મિશન ગગનયાનમાં મોકલવાના આવનાર હ્યુમનોઇડ વ્યોમ મિત્રનો વિડીયો જાહેર કર્યો છે. વર્ષ 2022માં ઇસરો ગગનયાન પ્રોજેક્ટમાં પહેલી વખત એસ્ટ્રોનોટ્સને અંતરિક્ષમાં મોકલવા જઈ રહ્યું છે. તે પહેલાં એક રોબોટને અંતરિક્ષમાં મોકલવામાં આવશે, જે રોબોટ આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્સથી મનુષ્યની જેમ જ વર્તન કરશે. ગગનયાનના અંતરિમ મિશન પહેલાં ડિસેમ્બર 2020 અને જુલાઈ 2021માં અંતરિક્ષમાં વ્યોમ મિત્રને મોકલવામાં આવશે. અને દેશના આ મિશન પહેલાં અંતરિક્ષમાં પશુઓ મોકલી ચૂક્યા છે. એક મહત્વપૂર્ણ સમાચારની વાત. ભીખ માંગવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવેલો છે. ગુજરાતમાં ધર્મ સ્થળો પર ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર ઝી 24 કલાક પર અત્યાર સુધીના સૌથી મોટી ખબર હાલમાં સામે આવી છે. ભીખ માંગવા પર પ્રતિબંધ. ધાર્મિક સ્થળો પર ભિક્ષુકો નહીં માગી શકે ભીખ. ધાર્મિક સ્થળો પર આપ જોઈ શકો છો કે મોટાભાગે ખાસ કરીને જૂનાગઢ, ડાકોર, સિદ્ધપુર, પાલીતાણા, ચાપાને એમાં પ્રતિબંધ લગાવ્યો છે. બહુચરાજી, શામળાજીના મંદિરોમાં પણ ભીખ માંગવા પર પ્રતિબંધ મુકાયો છે. આ કેટલાક મંદિરો નક્કી કરાયા છે. સામાજિક ન્યાય અધિકારિતા વિભાગે આ પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં ભીખ માંગવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં ધર્મસ્થળો પર ભીખ માંગવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવેલો છે. એનએસયુના મહામંત્રી નિખિલ સવાણી પર અમદાવાદમાં પાલડીમાં થયેલા હુમલા બાદ હાઈકોર્ટમાં કરેલી અરજી પર આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. પાલડીમાં એનએસયુના કાર્યકરો નિખિલ સવાણી પર હુમલો થયો. તેના સીસીટીવી ફૂટેજ દેખાતા આરોપીઓ સામે પોલીસે નામજોગ ફરિયાદ ન નોંધતા નિખિલ સવાણીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે, જેની આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. રાજ્ય સહિત દેશ દુનિયાના સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.